ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮಪ್ರಭಾ ನಿರ್ವಿಘ್ನನ್ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ. ಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನ ಮೂರ್ತಿ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಶಿರಶಂ ತತ್ವಮಸ್ಯಾದಿ ಲಕ್ಷಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವದೀಶಾಕ್ಷಿಭೂತಂ ಭಾವಾತೀತಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರು ತಂ ನಮಾಮಿ. ಅಸಿತಗಿರೀಶಮಂ ಕಚ್ಚಲಂ ಸಿಂಧುಪಾತ್ರೇ ಸುರತರುವರ ಶಾಖಾಂ ಲೇಖನೀ ಪತ್ರಮುರವೀ ಲಿಖತಿ ಅಧಿಗ್ರಹಿತ್ವಾ ಶಾರದಾ ಸರ್ವಕಾಲಂ ತದಪಿ ತವ ಗುಣಾನಾಂ ಈಶ ಪಾರಂ ನಯಾತಿ. ವಂದೇ ಬೋಧಮಯಂ ನಿತ್ಯಂ ಗುರುರಶಂಕರರೂಪಿಣ ಯಮಾಶ್ರಿತೋಪಿ ವಕ್ರೋಪಿ ಚಂದ್ರ ಸರ್ವತ್ರ ವಂದ್ಯತೆ ಗುರುದೇವ ತುಮಾರಿ ಜಯ ಜಯ ಹೋ ಗುರುದೇವ ತುಮಾರಿ ಜಯ ಜಯ ಗುರುದೇವತುಮಾರಿ ಜಯ ಜಯ ಗುರುದೇವತುಮಾರಿ ಜಯ ಜಯ ಗುರುದೇವತುಮಾರಿ ಜಯ ಜಯ
ફરી એક વખત પંચદશીના આ સ્વાધ્યાયમાં ઉપસ્થિત છીએ. 15 પ્રકરણોમાં લખાયેલા આ વેદાંતનો મૂળ વિષય છે તે બ્રહ્મ. બ્રહ્મિત બ્રાહ્મણો જેને બ્રહ્મ કહે છે, ભક્તો જેને ભગવાન કહે છે, યોગીઓ જેને પરમાત્મા કહે છે, શાક્તો જેને માં કહે છે, ગણપત્યો અને સૌર આદિ જેટલા પણ પંથ આપણે ત્યાં આવ્યા છે, એક જ તત્વની આ બધી જુદી જુદી સંજ્ઞાઓ છે. એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એવા આપણા વેદની ઘોષણા છે. એ બ્રહ્મ એક છે, એમાં બેનું અસ્તિત્વ નથી. પણ બેનું અસ્તિત્વ બતાવે છે તે માયા, બેનું અસ્તિત્વ દેખાડે છે તે માયા, બેનું અસ્તિત્વ ઊભું કરે છે તે માયા. બુદ્ધિમાંથી માયા બાદ થાય તો એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ તે વેદાંતની ઘોષણા છે. એક જ બ્રહ્મ છે. જેમ કોઈ સોની હોય તે બધાય દાગીનામાં એકમાત્ર સોનાની દ્રષ્ટિ કરીને બેઠો છે, તેને મન કોઈ દાગીનાનું અસ્તિત્વ નથી, તેને મન કોઈ જુદા જુદા નામ નથી, તેને મન કોઈ રૂપ પણ નથી. પણ સોની ભાળે સુવર્ણને, સોની જેમ સુવર્ણને ભાળે છે, સોની ભાળે સુવર્ણને
ગ્રાહક બારે ઘાટ, પણ ગ્રાહક આવે તો ઘાટ ભાડે છે, ભાડવા ભાડવાનો ફરક છે. એમ શંકર કલ્પના વિદવિદ, પણ આખર એક જ વાટ. કલ્પના હટી જાય તો જેમ બધાય સુવર્ણમાં અસ્થિ ભાતિ અને પ્રિયરૂપ, બધાય દાગીનામાં સોનાનું અસ્તિત્વ છે. સોનું જ અસ્થિ છે, સોનું જ ભાસે છે અને સોનાની જ પ્રિયતા છે. પણ કોઈ પણ દાગીનો હોય તેમાં વેદાંતની ભાષામાં ત્રણ વસ્તુ છે, અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ. પાંચ વસ્તુ છે દિનેશભાઈ, દાગીનાનું નામ છે, દાગીનાનું રૂપ છે, અસ્તિત્વ છે, અસ્થિ ભાતિ ભાસે છે અને એની કોઈ પ્રિયતા છે. દાગીનામાં પાંચ વસ્તુ પ્રતીત થાય છે, એક તો છે અને પાછું ભાસે છે, એકલું ભાસતું નથી પાછું પ્રિય છે. એનું કોઈ રૂપ છે એટલે કે એનો કોઈ ઘાટ છે અને એનું કોઈ નામ છે. પણ અસ્થિ સોનું છે, સોનું જ ભાસે છે અને સોનાની જ પ્રિયતા છે. આ ત્રણ વસ્તુ હકીકત છે, અસ્થિ ભાતીને પ્રિય. પણ જે દેખાય છે તે રૂપ સોના ઉપર કલ્પના છે, ઘાટ કલ્પના છે. અને તે ઘાટને લઈને અપાતું નામ પણ કલ્પના છે. કોઈ કે ચૂની છે, કોઈ કે કંદોરો છે, કોઈ કે હાર છે. નામ કલ્પના છે, રૂપ કલ્પના છે. પણ અસ્થિ ભાતિ અને પ્રિય એવું સોનું છે, ભાસે છે અને પ્રિય છે. બધાય દાગીનામાં એક સરખું છે. એ જ રીતે આખા જગતમાં જેટલો પણ દ્રશ્ય વિભાગ છે એમાં અસ્થિ એટલે બ્રહ્મ જ છે, બીજું નહીં. ભાતિ એટલે ભાસે છે, એ બ્રહ્મ જ ભાસે છે, બીજું નહીં. અને આપણને પ્રિય લાગે છે એ બ્રહ્મ જ પ્રિય, બ્રહ્મની જ પ્રિયતા છે, બીજાની નહીં. એ અસ્થિ ભાતિ અને પ્રિય રૂપ બ્રહ્મમાં જેટલું પણ નામ અને રૂપ દેખાય છે તેનું નામ માયા છે. નામ જુદા જુદા છે, રૂપ જુદા જુદા છે, પણ અસ્થિ ભાતિ અને પ્રિય રૂપ એ બ્રહ્મ એક જ છે. જે પણ કંઈ તમે જોઈ રહ્યા છો તે બધું અસ્થિ એ બ્રહ્મ જ છે અને તે જ ભાસે છે. પણ બ્રહ્મ ભાસવાનું બંધ થાય ને તેમાં અનંત આકાશ દેખાય છે, એ જોનારની કલ્પના છે. બ્રહ્મ જ જાણે આકાશ જેવું ભાસે છે. એ આકાશમાં વાયુ દેખાય છે, એ પણ જોનારની કલ્પના છે. એ વાયુમાં જળ દેખાય છે, અગ્નિ દેખાય છે, પૃથ્વી દેખાય છે અને પાંચે પાંચમાં કલ્પેલા આ બધા ઘાટ દેખાય છે. તે બધીએ તે અસ્થિ ભાતિ અને બ્રહ્મરૂપ ઉપર થતી કલ્પના છે. જ્યાં સુધી કલ્પના સત્ય છે ત્યાં સુધી દ્વૈત દેખાય છે. આખા એ પ્રકરણનું નામ છે દ્વૈત વિવેક પ્રકરણ. દ્વૈત છે કે કેમ તપાસશો તો સોનીને કેવળ સુવર્ણ દેખાય છે, પણ ગ્રાહક ભારે ઘાટ. ગ્રાહકને ઘાટ દેખાય છે એમ જેની બુદ્ધિ એ બ્રહ્મ જ્ઞાન વાળી નથી, જેની બુદ્ધિમાં તે બ્રહ્મ જ્ઞાન નથી, તે બધી વિવિધતા ભાળે છે. છે નહીં જેમ રાત્રે સપનું આવે તો સપનમાં કોઈ તમારા સિવાય છે નહીં, તમે જ છો. એમાં અહીંયા પણ તત્વત તમારા સિવાય કોઈ છે નહીં. પણ જેવું જેવી કલ્પના દ્રઢ થતી જાય છે તેવું તેવું તેને દેખાય છે. સૃષ્ટિનું વેદાંતના આધારે કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી, જેવી દ્રષ્ટિ બની ગઈ છે તે પ્રમાણે સૃષ્ટિ દેખાય છે. નાના બાળકની સૃષ્ટિ જુદી છે, જુવાન માણસની સૃષ્ટિ જુદી છે, મરવા પડ્યો હોય તેની સૃષ્ટિ જુદી છે, સંન્યાસીની સૃષ્ટિ જુદી છે. જેવી દૃષ્ટિ છે તેવી સૃષ્ટિ ભાસે છે.
ના આદિમાં સૃષ્ટિ છે, ના અંતમાં સૃષ્ટિ છે, મધ્યમાં જે સૃષ્ટિ દેખાઈ રહી છે તે જેવી આપણી દ્રષ્ટિ બની છે તેવી ભાષે છે. કાગડાની સૃષ્ટિ કંઈક જુદી છે, ચકલીની જુદી છે, મોરની જુદી છે, પોપટની જુદી છે, તમારી જુદી છે. શું થાય તો આ શાંત થઈ જાય, એક તત્વ જ્ઞાન થઈ જાય, જેના મૂળમાં આ બધી ભ્રાંતિ સાબિત થાય છે. જેમ અંધારામાં દોરડું પડેલું હોય દિનેશભાઈ, અને દોરડામાં સર્પ દેખાય છે, છે નહીં દેખાય છે, સર્પની જન્મ તારીખ નથી અને સર્પની મૃત્યુ તારીખ પણ ના હોય, જાણી લો તો દોરડું છે. એમ જગતનો કોઈ આદિ પણ નથી અને જગતનો અંત પણ નથી, જાણી લો તો આ કેવળ નિશ્ચળ બ્રહ્મ છે અને એ હું છું. જગતની કોઈ આદિ નથી અને જગતનો કોઈ અંત પણ નથી. જેમ દોરડામાં દેખાતા સર્પનો આદિ એટલે કે જન્મ ના હોય, અને દોરડામાં પ્રતીત થતા સર્પને લાકડીથી મારવાનો પણ કોઈ ઉપાય નથી, એનો અંત પણ ના હોય, જાણી લો તો આ દોરડું છે, સર્પ દેખાતો બંધ થાય છે. એમ વેદાંતનો ડીમડીમ ઘોષ છે, રજ્જુ સર્પવત કલ્પિતમ. જેમ રજ્જુમાં સર્પ ઉદિત થાય છે તે જ રીતે એ બ્રહ્મ અસ્તિત્વમાં એટલે કે મારામાં, એ બ્રહ્મમાં આ નહીં ઉત્પન્ન થયેલું જગત ઉદિત થઈને દેખાય છે. જે સસડાના સસલાના શિંગડાની પેઠે અને વંધ્યાના પુત્રની પેઠે છે, વંધ્યાના પુત્રની પેઠે અને સસલાના શિંગડાની પેઠે આ નહીં ઉત્પન્ન થયેલું જગત દેખાય છે. ઋજુ બુદ્ધિવાળા માટે સત્ય છે, પણ જેની બુદ્ધિ વિવેકવાળી થઈ જાય છે, જ્ઞાનવાળી થઈ જાય છે, તેની બુદ્ધિમાંથી જગત શાંત થઈ જાય છે. બાર કશોય એવો પ્રપંચ ઉદય પામ્યો નથી એ પ્રમાણે બુદ્ધિ સ્ફુરે છે, અને ચિત્તનું સ્ફુરવું જ આખું એ જગત થઈને દેખાય છે. જગતની અહીંયા બહાર એવી કોઈ સ્થિતિ નથી બા જેવી તમે જોઈ રહ્યા છો. વેદાંતનો ડીમડીમ ઘોષ છે, એ તત્વનું જ્ઞાન થતા બુદ્ધિમાંથી ખરી પડે છે, સસલાના શિંગડાની પેઠે ખરી પડે છે. જેમ જાગ્યા પછીનું સ્વપ્નું ખરી પડે છે બુદ્ધિમાં, તે જ રીતે જેની બુદ્ધિ વેદાંતના તે તત્વાર્થ મહાવાક્યનો વિચાર કરી લે છે તેની બુદ્ધિમાંથી જગત શાંત થઈ જાય છે. છે કે હું ભાળી રહ્યો છું તેનો આપણે નિર્ણય કર્યો નથી. જેમ જાજવાનું જળ હોય એ છે નહીં પણ આપણે ભાળી રહ્યા છીએ, છે નહીં. જેમ છીપલીમાં ચાંદી હોય એ છે નહીં પણ આપણે ભાળી રહ્યા છીએ, એમ જગત છે નહીં પણ આપણે ભાળી રહ્યા છીએ. છે નહીં પણ જેને દેખાવાનો જે આધાર છે તે સત્ય છે, એ બ્રહ્મ છે, શુદ્ધ સચિદાનંદ છે. જેમ હીરાનો સ્વભાવ છે નંદુબા, સ્વાભાવિક રીતે ચળકાટમાં રહેવું એ હીરાનો સ્વભાવ છે. જેમ સ્ફટિકમણીનો સ્વભાવ છે પોતાનામાંથી પ્રકાશ ઉભો કરવો, એમ બ્રહ્મનો સ્વભાવ છે તેમાં નહીં ઉત્પન્ન થયેલું માયાનું કલ્પિત જગત દેખાવું. પણ બુદ્ધિમાં જ્યાં સુધી ઠરે નહીં આ વાત, ત્યાં સુધી બુદ્ધિ અને મન બહાર સત્ય માનીને લાગેલું રહે છે. આનું જ નામ ભવાટવી છે. એક વ્યાપક બ્રહ્મ સિવાય પોતાના અસ્તિત્વને જુદું માનવું, આનું જ નામ ભવાટવી છે. જન્મ મરણ છે અને એ જુદી જે માન્યતા છે, હું એનાથી જુદો છું અને બ્રહ્મથી જ્યારે હું જુદો છું ત્યારે આ બધાથી જુદો પડી જાઉં છું. આમનાથી જુદો, આમનાથી જુદો, આમનાથી જુદો, જળથી જુદો, ચેતનથી જુદો, બધાથી જુદો થઈ જાઉં છું. મારો એક મિથ્યા અહમ છે અને એ અહમને લઈને હું મારી જાતને એ બ્રહ્મથી જુદો માનું છું. કદીએ તમે એ બ્રહ્મથી જુદા પડી શકો તેમ નથી, કારણ કે તે તમે છો. પણ જ્યારે હું મને એનાથી જુદો માનું છું, અહીંથી જ મારી ભવાટવી શરૂ થાય છે અને બીજું બધું મને મારામાં જુદું જુદું જે પ્રતીત થાય છે, અનેક રૂપે પ્રતીત થાય છે, એ જ મારા મનનો કલ્પેલો ખેલ છે.
જુદા જુદા નામ દેખાય, જુદા જુદા રૂપ દેખાય અને તેની સત્યતા દેખાય, પણ નામ અને રૂપની મેલી દેજો કલ્પના પાનબાઈ, પછી મટી જશે મનની તાણા તાણ. પંચદશીકાર આપણને કહી રહ્યો છે કે બે પ્રકારનું દ્વૈત છે. ગયા કેટલાય સમયથી આપણે ચર્ચી રહ્યા છે, આગળનો શ્લોક પણ મને ત્યાંથી જ આપવામાં આવ્યો છે. બે પ્રકારનું દ્વૈત છે. દ્વૈત માત્ર પહેલા તો અજ્ઞાનમાં કલ્પિત છે, તેમ માની લો. દ્વૈતની એવી વાસ્તવિક કોઈ સ્થિતિ નથી. જ્ઞાતે તત્વ કહ સંસાર, તત્વજ્ઞાનીને મન કોઈ દ્વૈતપણું નથી. પણ જ્યાં સુધી એ તત્વનું જ્ઞાન નથી તેવી અજ્ઞાનવાળી બુદ્ધિમાં દ્વૈતપણું છે. અને તેવું દ્વૈત બે પ્રકારનું છે દિનેશભાઈ, એક શાસ્ત્રીય એક અશાસ્ત્રીય. શાસ્ત્રીય દ્વૈતની ચર્ચા કરી ગયા છીએ. એક અશાસ્ત્રીય દ્વૈત છે, મનમાં કલ્પાતું કામ ક્રોધાદિ દોષ, તે એના પણ બે પ્રકાર છે. ગયા સમયથી જોઈ રહ્યા છીએ અશાસ્ત્રીય દ્વૈતના બે પ્રકાર છે, એક મંદ અને એક તીવ્ર. એક તીવ્ર દ્વૈત છે કામ ક્રોધાદિ દોષ વાળો, મનમાં કામ તો જ છે જો બીજો છે, મનમાં ક્રોધ તો જ આવે જો બીજો છે, બીજો છે એવી ખબર હોય તો આવે, મનમાં લોભ તો જ આવે જો બુદ્ધિમાં દ્વૈત જ્ઞાન પડેલું છે બીજો છે, મનમાં મત્સર તો જ આવે જો બીજો છે, મનમાં રાગ તો જ થાય જો બીજો છે, મનમાં દ્વેષ તો જ થાય જો બીજો છે, મનમાં દ્રોહ તો જ થાય જો બીજો છે. એક તીવ્ર દ્વૈત છે. આ બધી કામ ક્રોધાદિક લાગણીઓ જે થઈ રહી છે તે તીવ્ર દ્વૈત છે. અને તે તીવ્ર દ્વૈત આપણને શાંતિ લેવા દેતું નથી, અશાંતિનું કોઈ કારણ નથી. જો મનમાં કામ વૃત્તિનો ઉદય નથી તો અશાંતિનું કોઈ કારણ નથી, મનમાં ક્રોધ વૃત્તિનો ઉદય નથી તો અશાંતિનું કોઈ કારણ નથી, મનમાં લોભ વૃત્તિનો ઉદય નથી તો અશાંતિનું કોઈ કારણ નથી, મનમાં રાગ વૃત્તિનો ઉદય નથી તો અશાંતિનું કોઈ કારણ નથી, મનમાં દ્વેષ વૃત્તિનો ઉદય નથી તો અશાંતિનું કોઈ કારણ નથી, મનમાં દ્રોહ વૃત્તિનું ઉદય નથી તો અશાંતિનું કોઈ કારણ નથી. બા, અને મનમાં જે આ વૃત્તિઓ ઊભી થઈ રહી છે એ તીવ્ર દ્વૈત છે, આપણને બધાને અશાંત કરી રહી છે કારણ વગર. અને બીજું એક મંદ દ્વૈત છે દિનેશભાઈ, મનોરાજ્યનું દ્વૈત. સામે કામ્ય પદાર્થ કશોય નથી પણ મનમાં એનું ચિંતન થયા કરે છે, એ મંદ દ્વૈત છે. થયા જ કરે છે, કેમ થાય છે એને લઈને આપણા બધાનું મન હલચલવાળું છે, હલચલવાળું. જેને મળીએ તેનું કંઈક લૂંટાઈ ગયેલું લાગે છે, જેને મળીએ જાણે કંઈક શોધતો હોય તેવું લાગે છે, જેને મળીએ તે બિચારો બાપડો થાકેલો હોય, શ્રમિત હોય તેવો લાગે છે. શું કારણ હશે? જ્યાં સુધી એ દ્વૈતપણું કટતું નથી, કપાતું નથી, ત્યાં સુધી આ મંદ અને તીવ્ર દ્વૈત મનમાં થઈ રહ્યા છે. પંચદશીકાર કહે છે બંને ત્યાગવાને યોગ્ય છે. નંદુબા, બંને ત્યાગવાને યોગ્ય છે. મનમાં હલચલ કેમ થઈ રહી છે? કોણ એવો છે જેના મનમાં હલચલ ના થતી હોય, જેનું મન મરી ગયું હોય? મન રે મરી ગયું એને ત્યાગી રે કહેવાય પાનબાઈ, પછી ભલે ને વર્તે વ્યવહારમાં. મન રે મરી ગયું એને ત્યાગી રે કહેવાય પાનબાઈ. બોડું માથું કરાયું હોય, લેઘા પહેરતો હોય, ધોતી પહેરતો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, સંસારી હોય, અસંસારી હોય, બાળક હોય કે સંન્યાસી હોય, પણ મન રે મરી ગયું એને ત્યાગી રે કહેવાય પાનબાઈ, પછી ભલે ને વર્તે વ્યવહારમાં. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વૃત્તિનો વ્યવહાર રહેશે, પણ જેનું મન મરી ગયું
આખી આધ્યાત્મિક યાત્રા મનને મારવાની કલા છે. વેદાંત દ્વારા મળે, યોગ દ્વારા મળે, જ્ઞાન દ્વારા મળે, ભક્તિ દ્વારા મળે, તપ દ્વારા મળે, પણ જેવી રીતે પણ મરે, કેવી રીતે મરશે? પંચદશીકાર કહે છે, પહેલા તો એ વિચારીનો મનમાં હલચલ કેમ થાય છે તેનું કારણ તો ગોતો. દિનેશભાઈ, કારણ ગોત્યા વગર આપણને એમ થાય છે મારા મનમાં હલચલ એટલે થાય છે કારણ કે મારી ગાડી નાની છે અને અને મુકેશભાઈની ગાડી મોટી છે. પણ મુકેશભાઈની મોટી ગાડીમાં પણ બેસીને જોઈ લો અથવા મુકેશભાઈને મળીને જોઈ લો, ત્યાં પણ હલચલ છે. અહીંયા પરણેલો રોવે, રાંડેલો રોવે, કુંવારો રોવે. બા, કુંવારો તો રોવે તો સમજાય, પરણેલો રોવે, માંડેલો રોવે, રાંડેલો તો બમણા જોરથી રોવે. શું કારણ હશે? અશાંતિનું કારણ કદી કંઈ બહાર નથી, એનું કારણ અને હલચલ ગોતી લે. પંચદશીકાર કહે છે, આ હલચલ કેમ થઈ રહી છે? બહાર કંઈક છે એટલે થઈ રહી છે કે કારણ શું આનું? આપણે બધાએ એમ જ માન્યું છે કે બહાર એવી કોઈ વસ્તુ છે અને વસ્તુ જ્યારે મળી જશે ત્યારે મન શાંત થશે. પણ એનો હલચલ વિચાર કરશો તો બા, મનને ભાવે છે તે મળતું નથી અને મળી જાય તો પછી ટકતું નથી. જો કદાચ મનને ભાવે તે કદી મળતું નથી અને મળી જાય તો પછી પાછું ટકતું નથી, એનો સ્વભાવ છે, એને ટકવાનો કોઈ ઉપાય નથી. શું ઉપાય હશે? કારણ ગોતી લો તો ક્યારેકને ખબર પડે તેવી છે કે આ મનની હલચલ કેમ થઈ રહી છે. બા, શું કારણ હશે? મનમાં અશાંતિ છે એવું કેટલાને લાગતું હશે? બધાને લાગે છે, આપણને, તમને, મને, બધા, હું બોલું છું પણ તમારી સાથે ચાલો. પણ મનમાં અશાંતિ છે તેવું લાગે છે, નહીં નંદુભાઈ? લાગે છે અશાંતિ છે એવું કોને લાગે છે? તો વેદાંત કહે છે, તમને લાગે છે, તમને, તમે છો એટલે લાગે છે. તો મનની અશાંતિ જાણવાનો વિષય થઈ અને તમે એના જાણનારા થયા. ફરી વાર કહું તમને, મનની અશાંતિ લાગે છે પણ કોને લાગી છે? એ મનની અશાંતિ જે છે તે જાણવાનો વિષય થઈ અને તમે એના જાણનારા થયા. તો આ ઘરની છત છે એને હું જાણું છું, પથ્થરનું મકાન છે એને હું જાણું છું, તો જાણનારો હું મકાનથી જુદો છું ત્યારે તો જાણું છું, અને જાણનારો જ્યારે મકાનથી જુદો છું તો આને હું જાણું છું. તો આ મકાનને હું જાણું તો હું મકાન થઈ ગયો, અને ક્યારેક મકાન અગ્નિમાં તપે છે તો મને જાણનારને શું? જાણનારો હોઉં તો. અને ક્યારેક ઠંડીમાં મકાન ઠરે છે મને જાણનારને શું? એમ મનમાં જે વૃત્તિ ઉદિત થઈ રહી છે એ વૃત્તિ અશાંતિની છે કે શાંતિની? પછી પણ મનમાં અશાંતિ એવી એક વૃત્તિ છે અને હું એને જાણનારો છું. બોલો, છું કે નહીં? કારણ કે મારી હાજરીમાં તો એ અશાંત વૃત્તિ આવે છે, અને જાણનારો હું હંમેશા અશાંત વૃત્તિથી જુદો છું. પણ જ્યારે એના જોડે એક થઈ જાઉં છું, બસ એટલે જતાં મારી ભવાટવી શરૂ થાય છે. હું આ મકાન જોડે એક થઈ શકતો નથી. પથ્થરનું મકાન છે, ધારો કે ગાડી છે મારી, એ ગાડી મારી જાણવાનો વિષય થઈ હું એનો જાણનારો થયો. ગાડી તપે છે, હું તપતો નથી. ગાડી ઠરે છે, હું ઠરતો નથી. અશાંત વૃત્તિ છે એનો હું જાણનારો છું. અશાંત વૃત્તિ તો આવે છે પાછી જતી રહે છે, હું તો છું જ, તમે તો છો જ. ક્યારેક એવી ભ્રાંતિ ઊભી થઈ જાય છે એના જોડે એક થઈ જઈએ છે ત્યારે. મનની અશાંત વૃત્તિ સાથે સંબંધ માનેલો છે, વાસ્તવિક નથી. જાણનારો જેમ જાણવાના બધાય પદાર્થોથી જુદો છે, એમ મનમાં ગમે તે વૃત્તિ ઊભી થાય છે તમે એનાથી જુદા છો. જ્યાં સુધી સંબંધ કપાતો નથી ત્યાં સુધી ખાય ભીમને આ દશા થઈ છે. ખાય ભીમને જે સૂત્ર આવે છે ને મહાભારતમાં, તો કોકના વાક્ય આપણે દુઃખી સુખી થઈ રહ્યા છીએ. ઉપાય વેદાંતે કહે છે કે તમે જોઈ લો. જ્ઞાન માર્ગ એમ કહે છે કે
શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, વૃત્તિઓ અને એમાં જોડાતું હું પણ, આ બધું માયાનું છે. અને આ દેહમાં સ્ફુરિત થતા હુંનો આધાર એ પરમ તત્વ છે. જેમનું તેમ છે, અશાંત વૃત્તિ આવે છે અને એની સાથે સંબંધ માનેલો છે, એ જ અશાંતિ છે, એ જ ચહલપહેલ છે. બીજી કોઈ ચહલપહેલ નથી. જો કનેક્શન કાપી દેતા ફાવે તો, જો કનેક્શન કાપી દેતા ફાવે તો, બહુ વિચાર કરીને જોશો તો કનેક્શન વાસ્તવિક રીતે જોડાયેલું નથી, કેવળ માનેલું છે. અને તે માનેલું કનેક્શન કપાઈ જતા શાંત એવી પણ વૃત્તિ છે, આવે છે અને જતી રહે છે, હું તો છું જ. અશાંત એવી પણ વૃત્તિ છે, આવે છે અને જતી રહે છે, હું તો છું જ. અનુકૂળ એવી પણ વૃત્તિ છે, આવે છે અને જતી રહે છે, હું તો છું જ. પ્રતિકૂળ એવી પણ વૃત્તિ છે, આવે છે અને પાછી જતી રહે છે, હું તો છું જ. એ જ્ઞાનનો આધાર લઈ લેવામાં આવે તો સંબંધ તૂટી જાય છે. ભક્તિનો, ભક્તિની રીત એમ કહે છે નંદુબા, જો આ ના ફાવે તો બીજી પણ એક રીત છે. શરીર, પ્રાણ, ઇન્દ્રિયો, વૃત્તિઓ, બધું જે ઘટી રહ્યું છે અને વૃત્તિઓમાં હું પણ, આ બધામાં મારું જે મારાપણું છે, આમાં હકીકતમાં આ બધું ભક્તિ યોગ એમ કે છે આ બધું ભગવાનનું છે, પણ એમાં જે મારાપણું મને લાગે છે અને મારું અસ્તિત્વ મને ભગવાનથી જુદું લાગે છે, ત્યાં જ અશાંતિ ખડી થાય છે. આખો દ્વૈત કપાશે. ભક્તિની રીતે બધું ભગવાનનું અને ભગવાન મારા, આ ધારણા થઈ જતા ભક્તનું દ્વૈત પણ કપાઈ જાય છે. ભક્તના મનમાં પણ ચહલપહલ તૂટી જાય છે. આ ધારણા દ્રઢ થતા ભગવાન મારા, અહીંયા જે પણ થઈ રહ્યું છે તે ભગવાનના વિધાનથી મંગલમય થઈ રહ્યું છે તેવી ભક્તની ધારણા છે. જ્યારે જ્ઞાનીના મન તો કશું થઈ જ નથી રહ્યું, કારણ કે જે પણ છે એ બધુંએ મારી હાજરીમાં આવે જાય છે, જેમ આકાશની હાજરીમાં વાદળા આવે જાય છે. નંદુબા, એવી કઈ અશાંત વૃત્તિ છે જે તમારી આજ સુધી ટકી હોય? દિનેશભાઈ બોલો, કેટલી વાર અશાંત થયા હોય પણ અશાંત વૃત્તિ ટકતી નથી? નંદુબા, એકનો એક દીકરો જતો રહે, ઘા વાગે છે, એટલો ને એટલો ઘા બીજા દિવસે નહીં રહે, વૃત્તિ ઢીલી પડે છે. ત્રીજા દિવસે પણ નહીં રહે, ચોથા દિવસે નહીં રહે, ઓછી થશે. એક વર્ષ પછી તો કશું એ નહીં. તમે યાદ કરશો ત્યારે યાદ આવશે, ઓ બાપા રે, મારો દીકરો જતો રહ્યો છે. સુખડનો હાર ચડાવતી વખતે તમે તાજું રાખ્યું છે તો પણ તમે એને પકડવા ગમે એટલું મતશો નંદુમાં, તો પણ એ વૃત્તિ તો એક વખત મટી જ જવાની છે, તમે મટતા નથી. જેને તમે અશાંતિનું કારણ સમજી રહ્યા છો તે બધું એ મટવા વાળું છે. ના મટવા વાળા હોય તો કેવળ તમે છો. આત્મ તત્વ જ તું વિચાર, તે વિણ નાવે તારો પાર, નાવે તારો પાર, તે વિણ થાય નહીં ઉદ્ધાર. આત્મ તત્વ જ તું વિચાર, તે વિણ નાવે તારો પાર. કેટલી વાર હૈયામાં દુખાકાર વૃત્તિ થઈ દિનેશભાઈ, પણ એના ટકવાનો ક્યાં ઉપાય છે? તમે છો અત્યારે, ક્યાં ગયા તમારા દુઃખ અને દુઃખના કારણો? નંદુમાં બધું એ જતું રહ્યું, તમે છો. શરીરની જે આકૃતિ કહેતા હતા, શરીરનું બચપણ કહેતા હતા, યુવાની કહેતા હતા, આ બધી અંતઃકરણમાં વૃત્તિ ઉદય થઈ થઈને શાંત થઈ ગઈ, આ બધી જતી રહી, આના ટકવાનો ઉપાય ક્યાં છે? તમે છો. અનેક જન્મોના શરીરો અને અનેક જન્મોના સંસાર વ્યવહારો પણ બધાએ આઈ આઈને ટકવાનો ક્યાં ઉપાય છે? કુછ ઠહેરતા નહીં અહીંયા, તુમ્હારે સિવાય કુછ ઠહેરી સકતા નહીં હૈ, ઓર જો ઠહરા હુઆ હૈ વો બ્રહ્મ તુમ હો, એ તમે છો. પણ જેનું કોઈ કારણ નથી, એની જોડે સંબંધ પ્રસ્થાપિત કરીને જે સુખ દુઃખ થયા કરે છે, શું કરવું પડશે? મનને મારી અહીં આવો રે,
જગ જાહેર ઢોલ પીટાવો મનને વારી અહીંયાવો રે જગ જાહેર ઢોલ પીટાવો મરી શકે તો બા આ મારો પુત્ર છે તમારા મનની માન્યતા છે મારું સ્ત્રી મારું સ્ત્રીનું શરીર છે એ પણ તમારા મનની માન્યતા છે કેટલી માન્યતાઓ છે સુખાકાર વૃત્તિ સાથે હું સુખી છું એ પણ તમારી મનની માન્યતા છે અટકશે નહીં સુખીપણું અને વળી પાછું દુઃખ મનની દુખાકાર વૃત્તિ સાથે હું દુઃખી છું આ પણ તમારી મનની માન્યતા છે મનને મારી અહીંયાવો રે જગડે મારી અહીંયાવો રે જગ જાહેર ઢોલ પીટાવો અને જો વેદાંતનું ઢોલ અને ડીમ ડીમ ઘોષ જો કાનમાં પડી જાય ને જાગી જવાય તો હું સુખી છું એ વાતને જણા દઉં સુખાકાર વૃત્તિ તમારાથી પ્રકાશિત થાય છે એના અભાવમાં પણ તમારું પ્રકાશપણું છે એના હોવામાં પણ તમારું પ્રકાશપણું છે એના અંતે પણ તમારું પ્રકાશપણું છે જાણપણું છે તમે જાણનારા તમે દ્રષ્ટા તમે સત્તા સ્વરૂપ બ્રહ્મ છો દિનેશભાઈ કોણે કહી દીધું હું સુખી છું એવી માન્યતા હશે તો તમને દુઃખી થતા કોઈને રોકી શકે ઉપાય છે જગ જાહેર ડોલ પીટાવો એ વીણ મળશે નહીં માવો રે અને માનેલો સંબંધ કેવળ ન માનવાથી દૂર થઈ જાય એક લોખંડનો ગોળો અગ્નિમાં નાખ્યો હોય અને લાલ ચોળ થઈ ગયેલા લોખંડના ગોળાને કોઈ કોઈ ગૈણ વડે ટીપે છે બંને એકાકાર થઈ ગયા છે અગ્નિ અને લોખંડનો ગોળો અને માર પડે છે લોખંડના ગોળાને પણ ભેગો અગ્નિ પણ ટીપાઈ રહ્યો છે કોઈ ગૈણના માર મારે એ લોખંડના ગોળાને મારે છે પણ ભેગો અગ્નિ પણ જોડે ટીપાઈ રહ્યો છે સુખ મનમાં દુઃખ મનમાં જન્મ શરીરનો મૃત્યુ પણ શરીરનો આવાગમન આ બધાયનું પણ તમે સદાના માટે જેમના તેમ છો પણ ભેગા ટીપાઈ રહ્યા છો એ જ જ્ઞાન છે ઉપાય નથી કોઈ ગીતામાં પણ ભગવાન કહે છે શીતોષ્ણ દુઃખ સુખ દુઃખદા આગમાં પાયનો નિત્યતમ તિતિક્ષ્વ ભારત હે અર્જુન અંતઃકરણમાં અજ્ઞાન દોષને લઈને ઊભી થતી આ સુખાકાર અને દુઃખાકાર ઠંડી અને ગરમી સુખ અને દુઃખ આવું આપનારી બધી વૃત્તિઓ હું મટાડી દઈશ એમ નથી કહેતા તમ તિતિક્ષ્વ તું એને સહન કર ત્યાંથી દ્રષ્ટિ હટાઈ લે એના ઉપરથી દ્રષ્ટિ હટાઈને પોતાના ઉપર મૂક સુખાકાર વૃત્તિનો ઉદય થાય એના પહેલા પણ તું છે અંત થાય એના પછી પણ તું છે જેમનો તેમ નિશ્ચળ આકાશવત વૃત્તિઓના અભાવ સ્થાને દરેક વૃત્તિના અવસ્થાન રૂપે તું છે તમ તિતિક્ષ્વ ભારત તો કે ભગવાન સહન કરવાથી થતું નથી શું કરું આગમાં પાયનો નિત્ય એ અર્જુન એને આવવા જવા વાળી જાણ જો આતા હે વો જાતા હે એવો નિયમ છે આવે જાય જે આવે જાવે જાય એ બધું અંતકરણમાં ચહેલ પહેલ થઈ રહી છે એની સાથે સંબંધ પ્રસ્થાપિત થવાથી સુખી દુઃખી થવાય છે મન મારશે તો જીવ તરસે મન મારશે તો જીવ તરસે ભવ સાગર છે જે તરસે મનનો માનેલો છે આ ભવ સાગર તો એવો સાગર છે જેમાં પાણી નથી ને ડૂબી રહ્યા છે આ સાગરમાં એવું કોઈ પાણી નથી પાણી હોય ને ડૂબીએ તો કોઈ હકીકતે થઈ પણ ભવ સાગર તો એવો સાગર છે પાણી નથી ને ડૂબી રહ્યા છે કોણ આ મનની કલ્પના મટાડશે
મન મરશે તો જીવ ઠરશે, મન મરશે તો જીવ ઠરશે, સમજાવો ને જગ જાહેર ડોલ પીટાઓ. મનની છે આ મોકાણો, બીજા કશાની મોકાણ નથી બાર. જેની જેટલી માન્યતા સાચું માની લે, માની લેવાથી તપાસ કર્યા વગર દેખાયું છે. તપાસ કરો તો સાચું નથી, જાંજવાના જળ વધ છે. આ એ સરોવર છે ત્યાંથી મોટા મોટા વડવાઓ તરસ્યા ગયા છે, મોટા મોટા રાજાઓ અહીંથી તરસ્યા ગયા છે. આ પાણીનું એ સરોવર છે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે, પણ આશા આપણને છે કે આમાંથી આ સરોવરમાંથી મોચી મળશે. ઉપાય નથી, મનની મોકાણ અને મનની કલ્પના છે. જેટલી જેની કલ્પના દ્રઢ, જેટલી જેની કલ્પના પાક્કી, એટલી એની મનમાં હલચલ વધારે થયા કરે છે. જેની બુદ્ધિમાંથી વેદાંત શાસ્ત્રના શ્રવણ વડે આ દ્રશ્યના સત્યરૂપ કલ્પના મટી જાય છે, તેનું મન ચૂપ થઈ જાય છે. અને આપણું મન બેકાટ કરી રહ્યું છે, બેકી ગયેલું. વિચાર તો કરો, અહીંયા દેખાય છે તેને ટકાવવાનો શું ઉપાય છે? કોઈ પણ વસ્તુનું પરિણામ જાણી લો, ખબર પડી જશે. આ જેટલી પણ અહીંયા શાસ્ત્રકાર કહી રહ્યો છે, મનમાં ઊભી થતી બધી વૃત્તિ આપણા તાપનું કારણ છે. જીવ તપ્ત છે આટલા કારણોથી. શાંત તમારું સ્વરૂપ છે દિનેશભાઈ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પણ અંતઃકરણ ક્યારે તપ્ત થાય છે? ક્યારેક આપણું મન તપ્ત છે, ક્યારેક આપણી બુદ્ધિ તપ્ત છે, ક્યારેક આપણું ચિત્ત સંતપ્ત છે. આ ત્રણ ત્રણ સંતપ્ત છે, કારણ કે એ બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનની વાતો, એ શાસ્ત્રની વાત આપણી બુદ્ધિમાં ઠરતી નથી. આ આખાય મન બુદ્ધિ અને ચિત્તને તપતીના આટલા કારણો છે. પંચદશીકાર કહે છે, પહેલું કારણ કામ કારણ છે. મનમાં કામ આવી જવો, કામ એને કહેવાય આપણું રિમોટ બીજાના હાથમાં જતું રહે, આને કામ કહેવાય. આપણું આખું એ સંચાલન ચાના કપ ઉપર જતું રહે, ચાનો કપ આપણને સંચાલિત કરે અને સમજવાનું કામ ઉદય થયો છે. પત્ની સંચાલિત કરવા લાગે, તમને સંચાલન કરનારા બીજા હોય, આ કામી પુરુષનું લક્ષણ છે. અને આપણા બધાનો અનુભવ છે, કો જગ કામ નચાવન જેહી, રામાયણમાં લખ્યું છે. જ્યારે કામ આવે ત્યારે માણસને નચાવે, અને નચાવવા વાળા બીજા જ હોય. પત્નીથી નાચે, ચાના કપથી નાચે, રસગુલ્લાથી નાચે, શબ્દાદિ વિષયોથી નાચે. પાંચ પ્રકારની વૃત્તિઓ છે. શબ્દની વૃત્તિ, સ્પર્શની વૃત્તિ, રૂપની વૃત્તિ, રસની વૃત્તિ, ગંધની વૃત્તિ. અને કામ આવે નચાવે આપણી તપ્તતાનું કારણ છે. ઊંઘ ઉડી જતી હોય, પીળો પડી જાય માણસ, અને એવો નાચે. આ દિન લગી નાચ્યા છીએ, કંઈ નાચવામાં મરકટની માફક નાચ્યા છીએ આપણે બધાએ. કામ આવે અને આપણી તપ્ત દશા છે, તપેલા. અને કામ એને કહેવાય જેમાં આપણું રિમોટ બીજાના હાથમાં જતું રહ્યું હોય.
તમે જોજો આપણા બધાની સ્થિતિ છે. અને જ્યારે જ્યારે ઉદિત થાય ત્યારે આપણા નચાવવા વાળો કોઈ બીજો જ હશે, અને એ નાચવામાં પરાધીનતા, એ પરાધીનતા આપણી છે. બીજા નંબરમાં એ તપ્તતાનું કારણ ક્રોધ છે. અને કામાત ક્રોધો બી જાયતે, ક્રોધાનો નાનો ભાઈ છે, કામનો ભાઈ છે નાનો ક્રોધ. એકથી કામ ના પતે એટલે બીજો નાનો ભાઈ લડવા આવી જાય છે, તે ક્રોધ છે. અને ક્રોધ જેને પણ આવે છે એના મૂળમાં કામ છે, આ ફાઇનલ વાત છે. મૂળમાં કામ હોય તો જ ક્રોધ આવે. કામાત ક્રોધો બી જાય તે ગીતાના ન્યાય. અને જ્યાં જ્યાં આપણને ક્રોધ આવે છે આપણે તપાસ કરીશું, એના મૂળમાં કામ હશે. અને કામ શું છે એવું પાક્કું આપણને મગજમાં બેસી ગયું છે કે સુખ ક્યાંક મારાથી જુદું છે અને નંદુભાઈ પાસે છે, અને એના જોડે મળશે. સુખ ક્યાંક મારાથી જુદું છે અને મારી પત્ની પાસે છે. સુખ ક્યાંક મારાથી જુદું છે, રૂપિયા પાસે છે. સુખ ક્યાંક મારાથી જુદું છે અને રસગુલ્લા પાસે છે. સુખ મારાથી ક્યાંક જુદું છે અને ક્યાંક આગેરે છે. આજ આપણી આપણો કામ છે અને એમાંથી જ ક્રોધ આવે છે. ક્રોધ એનો નાનો ભાઈ છે, બા નાનો છે. અને એનો એક ત્રીજો નાનો ભાઈ છે, તે લોભ છે, સૌથી નાનો. ચિરંજીવી ચાર્યો એ લાંબુ જીવનારો, કામ બહુ લાંબુ જીવનારો નથી. એનું આયુષ્ય કેટલું? એનું આયુષ્ય કામનું બહુ થોડું છે, ક્રોધનું એ બહુ થોડું. આમ બહુ તમે ટકાઈ ના શકો તે, પણ લોભને જીવનભર ટકાઈ શકો. મરો ત્યાં સુધી, મરો ત્યાં સુધી ટકાય એવો છે. કામ વાત કફ લોભ અપારા, આ ત્રીજો નાનો ભાઈ છે. આ જીવની આપણી તપ્તતાનું કારણ છે. કોઈ તપેલો છે, ટેન્શનમાં છે, એનું કારણ એક જ છે, વૃત્તિમાં કામ છે. રિમોટ બીજાના હાથમાં છે, બીજામાં સુખ બુદ્ધિ છે. અત્યારે કશું નથી અને કાલે મને મળશે, આનું નામ કામ છે. અત્યારે હું ખાલી ભિખારી છું અને હમણાં થોડી વાર પછી મળશે. આ સ્વરૂપ અજ્ઞાનનું પરિણામ છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનો બોધ નથી ત્યાં સુધી આ લાગણી રહેવાની છે. મારામાં કંઈક ઉણપ છે અને ઉણપ મારાથી બીજાથી પૂરી થશે, આનું નામ કામ છે. અને ક્રોધ, એના પછી લોભ, એના પછી રાગ. જેનાથી ઈચ્છા પૂરી થતી હોય તેવું લાગે એનું નામ રાગ છે. એના જોડે આપણને અડી રહેવાનું મન થાય, એનું નામ રાગ છે. અને જેનાથી ઈચ્છા પૂરી ના થતી હોય, કામ આદિ પૂરો ના થતો હોય, એના જોડે દ્વેષ થાય છે. આ પણ આપણી તપ્તતાનું કારણ છે. બહુ મોટા તાવ છે એવી કોઈ પેરાસિટામોલ શોધાય નથી બા, જે આપણી આ તપ્તતાને મટાડે, જે આપણા વર્તમાનને આપણને ભોગવવા નથી દેતી, તેવો રાગ છે, એવો દ્વેષ છે. જેના જોડે રાગ થાય છે એના જોડે અપેક્ષા બંધાય છે, અપેક્ષા બંધાય છે. અને જેના જોડે રાગ છે, બે ચાર દિવસ અપેક્ષા પૂરી થાય છે, પછી છઠ્ઠા દિવસે અપેક્ષા પૂરી થતી નથી, વળી પાછો દ્વેષ થાય છે. આ પણ આપણો તાપ છે, રાગ છે, દ્વેષ છે, દ્રોહ છે. દ્રોહ પણ એક તાપ છે. કોઈ માણસે આપણું કશું બગાડ્યું નથી, પણ દ્વેષ છે એને લઈને સતત તેનો દ્રોહ રહ્યા કરે છે, આ પણ એક તાપ છે. કઈ રીતે મટશે? મનની છે આ મોકાણો, મન બાંધે
મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણી શ્રુતિ ભગવતી કહે છે બંધન અને મુક્તિનું કારણ કેવળ મન છે. ના કેવળ ના તમે બંધાયેલા છો, ના તમને કોઈ મુક્ત કરી શકે છે. મુક્ત તમારું સ્વરૂપ છે, મુક્તિ સ્વતઃ સિદ્ધ છે અને તમારી સ્વરૂપ લક્ષણા છે. એ પ્રાપ્ત નથી કરવાની, એ પ્રાપ્તિની પ્રાપ્તિ છે. પણ મને જ બંધન માન્યું છે અને મને જ મુક્ત થઈ શકે છે. અજ્ઞાન જ્યાં સુધી બુદ્ધિમાં બેઠેલું છે તે જ મોટામાં મોટું બંધન છે. અને અજ્ઞાન દૂર થઈ જતા મન જ મુક્તિનો અનુભવ કરે છે. તમારું આત્મ ચૈતન્ય સદાના માટે મુક્ત છે. કદી બદ્ધ નથી, સદા મેં સમત્વમ ન બંધમ ન મોક્ષ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. પણ એ જ બંધન અને મોક્ષને કલ્પે છે. શું કરી લેવાથી? અજ્ઞાનજન્ય કલ્પના દ્રઢ થઈ જવાથી. જેમ વાંદરા હોય એ સાંકડા મોઢાના માટલામાં ભરેલા ચણામાં ચણાને પકડવા હાથ અંદર લઈ જઈને મુઠ્ઠી ભરાવે, એનું બંધન તેનું પોતાનું છે. એમ અજ્ઞાન જ બંધનની કલ્પના છે. અને એ અજ્ઞાન કલ્પના, અજ્ઞાન તૂટી જતા બંધનની કલ્પના હટી જતા એ મન જ મુક્તિનો અનુભવ કરે છે. તમારા આત્મ સ્વરૂપમાં મુક્તિ તો સદાના માટે સિદ્ધ વસ્તુ છે. કોઈ તમને મુક્ત કરી શકે નહીં, મુક્ત તમે છો. માન્યતા બદલો તો. વેદાંત કશું કરતી નથી, તમારી માન્યતાને બદલાવે છે. કેટલી માન્યતાઓ છે તપાસ કરીને જોજો. હું સ્ત્રી છું, પુરુષ છું, હું વૃદ્ધ છું, હું બાળક છું, દેહાભિમાનની માન્યતા, અંતઃકરણના ધર્મોની માન્યતા, હું શાંત છું, હું અશાંત છું, આ મન સાથેનું તાદાત્મ્ય છે. આમાંનું તમે કશું નથી. હું ડાયો છું, હું ગાંડો છું, એ બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય છે. આમાંનું તમે કશું નથી. જન્મો જન્મથી હું ભવાટવીમાં ભટકી રહ્યો છું, આ ચિત્ત સાથેનું તાદાત્મ્ય છે. આમાંનું તમે કશું નથી. મારા જેવો કોઈ નથી અને મારું કશું આવ્યો નથી એવો હું નાનો છું, આ પણ તમારી માન્યતાથી વધારે કશું નથી. માન્યતાને ફગાવવા માટે તમે જાતે જ ફગાઈ શકો અને ઊભા થઈ જાઓ. તો જો જીતી જાઓ તો હાલ તમને કર જોડે એવું છે. શંકર કહે કરીને દાવો રે, સદગુરુ કહે કરીને દાવો રે, જગ જાહેર દોડ પિતાઓ. દાવો કરીને સંતો આપણને કહી રહ્યા છે. બા હમણાં હાલ જો એને આ બ્રહ્મ વિદ્યાની જડીબુટી પી દેવામાં આવે તો નંદુભાઈ ફગાવો તે ખ્યાલ નહીં. સુખીપણાના, દુઃખીપણાના, અન્યપણાના, સદાના માટે જે છે તેના ઉપર દ્રષ્ટિ રાખો દિનેશભાઈ. અને સદાના માટે છે તેવું એક બ્રહ્મ છે, તમારું સ્વરૂપ છે, તમે જ છો. ક્યારેય તમે ન હતા તેવું નહીં. બ્રહ્મા ન હતા, વિષ્ણુ ન હતા, આ દેખાતું ચર અચર પ્રપંચ માયાનું કલ્પેલું કશું ન હતું. એ વખતે પણ કશું નથી એવું જે જાણનારું તત્વ છે તે તમે છો. અને આ બધું થઈ ગયું છે એ જેમાં થઈ ગયું છે તમે છો. અને આ બધું એ જતું રહેશે અને જેમાં જતું રહેલું અભાવ દેખાશે તે તમે છો. આદિ મદ અને અંતમાં જેમના તેમ છો. મનના જેટલા પણ દ્વૈત કલ્પેલા છે તમારા છે, તમારી કલ્પનાને કોણ મટાડશે? શંકર કહે કરીને દાવો રે, જગ જાહેર ઢોલ પીટાવો રે. જ્યાં સુધી માન્યા કરશો ત્યાં સુધી તમને કોઈ નહીં છોડાઈ શકે. જેમ સિંહના ટોળામાં બકરીના ટોળામાં સિંહનું બચ્ચું ભરાઈ જાય, થોડા દાડે બે બે બોલવા લાગે, બે 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 બે.
એમ દ્વૈત બુદ્ધિવાળા અજ્ઞાની જનોનો શંક કરીને બુદ્ધિ એવી થઈ ગઈ, અલ્પજ્ઞ બિચારી બાપડી આવો ને આ બધી માન્યતા ફગાઈ જાય. તો હે પંચદશીકાર કહે છે પોતાના શિષ્યને, આ બંને દ્વૈત કલ ત્યાગવા જેવા છે, તત્વનું જ્ઞાન કરીને ત્યાગવા જેવા છે. જુઓ તો ખરા, કામ કરી રહ્યા છો, કામ એટલે ઈચ્છા, પણ વિચારો તો ખરા, જે વસ્તુની ઈચ્છા કરું છું તે વસ્તુનું કોઈ સ્થિર સ્વરૂપ છે કે નહીં, એના પરિણામનો વિચાર કરી લો, એના સ્વરૂપનો વિચાર કરી લો. શાસ્ત્રકાર કહે છે કોઈ પણ ભોગ હશે તેના પરિણામનો વિચાર કરી લો, કાં તો તેના સ્વરૂપનો વિચાર કરી લો. સ્વરૂપનો વિચાર કરશો તો ખબર પડશે તેમાં કેવળ અલ્પ સુખ છે, એ સુખની ભ્રાંતિ છે. સુખ તો છે, વિષયોમાં સુખ છે ખરું, પણ એ સુખની પાછળ પરાધીનતાની બહુ મોટી સાંકળ છે. જેટલું વિષયોનું સુખ વાલું લાગશે તેટલી પરાધીનતાના શિકાર થવું પડશે. વાત છે સ્વાધીન થવાની, વાત છે મુક્ત થવાની. કોઈ જીવને પરાધીન થવું ગમતું નથી, બધા જીવને સ્વાધીન થવું ગમે છે, પણ પરાધીનતા શેનાથી થાય છે તે જાણી લેવાથી. શાસ્ત્રકાર કહે છે તે તીવ્ર દ્વૈત તજવા જેવું છે, મંદ દ્વૈત પણ તજવા જેવું છે. કશું એ નથી જેની પાસે એના મનમાં પણ વિષયોનું ચિંતન સતત થયા કરે છે, આ મંદ દ્વૈત છે. વિષયોનું ચિંતન સતત થયા કરવું છે કશું એ નહીં, પણ ચિંતન થયા કરે છે. ચલી તો ચલી શેખ ચલી, ધ્યાય તો વિષય પુંસઃ, સંગાત સંજાયતે કામાત, કામાત ક્રોધો બિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહાત, સંમોહાત સ્મૃતિ વિભ્રમા, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ગીતાકાર કહે છે વિષયોનું સતત ચિંતન કરવાથી વૃત્તિમાં સંગ જન્મે છે, આસક્તિ જન્મે છે. એ આસક્તિમાંથી અર્જુન કામ જન્મે છે, કામાત ક્રોધો બી જાયતે, ક્રોધાત ભવતી સંમોહાત, અને કામ ક્રોધાદી વૃત્તિથી બુદ્ધિમાં એક પ્રકારનો મોહ સંમોહન જન્મે છે, સંમોહન જન્મે છે, અને તે સંમોહન આપણને વિષયોમાં લાગુ કરી રાખે છે, ત્રિના શરીરમાં લાગુ કરી રાખે છે. સંમોહન છે આખું એ શરીર. વિચાર કરીને જોઈ જુઓ, એક પાતળી ચામડીથી મઢેલું છે, બીજું આમાં સુખકાર કશું એ નથી. જો ચિત્તમાં સંમોહન ના થાય તો આ મળમૂત્રનો થેલો છે, કોથળો છે, વિષ્ઠા અને મૂત્રના થેલા સિવાય શરીરમાં કશું એ નથી, પણ એમાં કંઈક વિશેષતા દેખાય છે, સુંદરતા દેખાય છે, આનું નામ સંમોહન છે. વાળમાં સુંદરતા દેખાય, નખમાં સુંદરતા દેખાય, જે આખા સાત ધાતુઓના વિકાર છે તેમાં સુંદરતા દેખાય છે, એ બુદ્ધિનું સંમોહન છે. ક્રોધાત ભવતી સંમોહાત, સંમોહાત સ્મૃતિ વિભ્રમા, અને એનાથી સ્મૃતિ નાશ થાય છે. સ્મૃતિ ભંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હે અર્જુન, આ આખો ક્રમ થઈ જાય છે. મંદ દ્વૈત પણ આપણી બુદ્ધિમાં સતત ચાલ્યા કરે છે, ચિંતન કરી કરીને. કુછ મિલેગા, હોય તો મળે બા, અને તમે અપૂર્ણ હોય તો તમારે મેળવવાની જરૂર પડે. નંદુભાઈ, શાસ્ત્ર વચન અને સંતોના વચન પર વિશ્વાસ કરીને જોશો તો પૂર્ણતા તમારો સ્વભાવ છે. જો દેહાત્મ બુદ્ધિ તૂટે તો મહાપુરુષોના વચનોની એ ઝાંખી થવા લાગે દિનેશભાઈ, તો એ અખંડ આનંદનો સાગર તમે પોતે છો. પણ વાટકો લઈને માગી રહ્યા છે, બાય બાય ચારણી, પેલા ઘેર જા, આ ઘેરથી પેલા ઘેર, આ ઘેરથી પેલા ઘેર, કઈ રીતે મટે બા? તીવ્ર દ્વૈત જે છે તે વેદાંતના શ્રવણથી મટી જાય છે. મંદ દ્વૈત માટે, મનોરાજ્ય માટે
બહુ કઠવું તો જીતવું તો મનોરાજ્ય છે, મનમાં જે કલ્પનાઓ થઈ રહી છે તેને જીતવી કઠિન છે. બહાર હોય ને કલ્પના થતી હોય તો બરાબર, મોટા રાજાને ઊંઘ ના આવે તો સમજાય, પણ ભિખારીને ઊંઘ આવતી નથી એને કલ્પના થયા કરે છે ક્યારે આવું મળશે. આ મનોરાજ્ય છે અને એને છોડવાનો કોઈ ઉપાય છે? પંચદશીકાર કહે છે એને સાધવાનો ઉપાય યોગ છે. જીનેશભાઈ, આપણી ત્રણ વૃત્તિઓ છે, બુદ્ધિ સમ થઈ જાય છે જે વેદાંતનું શ્રવણ કરી લે છે. ઘનશ્યામભાઈ, જે વેદાંતનું શ્રવણ કરે તેની બુદ્ધિ સમ, બુદ્ધિ સમ, બધામાં સમ બ્રહ્મ બાળે છે. નિર્દોષમ સમમ બ્રહ્મ. વેદાંતનું જે શ્રવણ કરી લે છે ઘનશ્યામભાઈ, એના માટે જગત મિથ્યા છે. અને જગત મિથ્યા હોવાથી, જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે તેવું બુદ્ધિમાં નિર્ણય થઈ જાય છે, બુદ્ધિ સમ થઈ જાય છે. પણ મન અને ચિત્ત જ્યાં સુધી સમ થતા નથી ત્યાં સુધી અહંકાર વિસર્જિત થતો નથી. કેટલીક વખત બુદ્ધિ જાણતી હોય છે નંદુભાઈ, પણ મન એના ઉપર બળવો કરે છે. કોની બુદ્ધિ જાણતી નથી? આપણે ઘણા સમયથી વેદાંતના શ્રોતાઓ છીએ અને કોની બુદ્ધિ જાણતી નથી જગત મિથ્યા છે? મુકેશભાઈ,